श्री वाल्मीकि रामायण बालकांड काले आपणे राम लक्ष्मण सहित विश्वामित्र मुनि जनकपुर तरफ प्रयाण करी रह्या छे ए वात जोई। हवे आजना वीडियो में कुश राजाना कूळनी कथा विश्वामित्र मुनि राम लक्ष्मण ने कहे छे जे आपणे सांभळीशुं। श्री राम नो प्रश्न सांभळी मुनि विश्वामित्र हर्ष पाम्या अने बोल्या के हे राम, तमारा प्रश्नथी प्रभावित थईने हूँ तमने एक कथा संभळावी रह्यो छुं, ते ध्यान दईने सांभळो। पूर्वे आ देशमां कुश नामे एक अति धार्मिक राजा थई गयो। ते सज्जनोनुं सन्मान करतो, शूरवीरोनुं मान जाळवतो अने ऋषिओने माननी दृष्टिथी जोतो हतो। क्लेश न थाय तेवा व्रतो करतो अने महातपस्वी एवो ब्रह्मानो पुत्र हतो। तेनी पत्नी वैदर्भी सर्व सद्गुणोनी खाण समान हती। तेनाथी तेने चार पुत्रो थया, जेना नाम हता कुशांभ, कुशनाभ, असुतराज अने वसु। धीरे धीरे पुत्रो विद्याभ्यास पूर्ण करीने युवान थया त्यारे कुश राजाए तेमने प्रजापालननी आज्ञा करी। तेमणे जुदी जुदी दिशाओमां जई चार नगरो वसाव्या अने त्यानी उन्मत्त प्रजाने बळथी वशमां करी। कुशांभे कुशांभी नगरी वसावी, कुशनाभे महोदय नगर वसाव्यू, असुतराजे धर्मरण्यनुं निर्माण कर्युं अने वसुए गिरिराज वसाव्यू। आपणे वसुराजानी भूमिमां आजे निवास कर्यो छे। अहींथी जे नदी वही रही छे તે મધ્ય પ્રદેશથી આવતી હોય માર્ગવી કહેવાય છે અને શોહા પણ કહે છે। કુશનાભ રાજા મહાદેવ નગરમાં રહીને ધૃતાવી નામની અપ્સરા સાથે પરણ્યા અને તે અપ્સરાથી 100 રૂપવતી કન્યાઓ પ્રાપ્ત થઈ। દિવસે દિવસે તેમનું રૂપ ખીલતું ગયું અને નૃત્ય ગાયનમાં મુગ્ધ રહેતી કન્યાઓ રાજ્યના ઉપનયનોમાં ફરતી ત્યારે અપ્સરાઓને પણ ઝાંખી પાડતી હતી। આ કન્યાઓના રૂપમાં મોહ પામીને વાયુદેવે તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। હે રાજપુત્રીઓ, જો તમે મારી પત્નીઓ બનશો તો તમને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થશે અને મનુષ્ય ભાવ ત્યજીને તમે દેવભાવને મેળવશો, તમારી યુવાની સદાય અમર રહેશે। વાયુદેવની આવી વાત સાંભળીને રાજકન્યાઓ મધુર હાસ્ય રેલાવતી બોલી કે હે વાયુદેવ, અમે આપનો મહાન પ્રભાવને જાણીએ છીએ, આપ સર્વના અંતરમાં પ્રવેશીને તેમના મનોભાવને જાણી શકો છો, તે મુજબ અમારા મનોભાવો જાણવા છતાં તમે આવી અયોગ્ય વાત કેમ કરી રહ્યા છો? અમે અમારા પિતાની આજ્ઞા વિના સ્વેચ્છાચારી બની તમને વરીએ એ સંભવિત નથી। અમારા પિતા કુશનાભ અમારા દેવતા છે અને તે જેની સાથે અમારો વિવાહ કરશે તે પુરુષ જ અમારો પતિ થશે। રાજપુત્રોના આવા અપમાન થવા જેવા વચનો સાંભળી ને વાયુદેવને ભયાનક ક્રોધ ચડી આવ્યો। હે સજ્જનો, કામ વસ્તુ બહુ જ ખરાબ છે। કામના હર કોઈ પ્રકારની હોય પણ જ્યારે કામના પૂર્ણ થતી નથી ત્યારે માણસ ભાંગી પડે છે, ગુસ્સે થઈ જાય છે અને ન કરવાના કાર્યો કરી બેસે છે। વાયુદેવે રાજકન્યાઓ પર ક્રોધ કરી ને તેમના શરીરોમાં રોગરૂપે પ્રવેશ કર્યો અને તેમને કદરૂપી કુલકી અને અશક્ત બનાવી દીધી। કન્યાઓ લજવાતી લજવાતી મહેલમાં ગઈ। રાજાએ કન્યાઓને દુઃખી જોઈ ને કારણ પૂછ્યું। રુદન કરતી પુત્રીઓ તરત તો કંઈ જ કહી શકી નહીં, પણ નીચું જોઈને રડતી જ રહી। રાજાએ તેમને પુનઃ આશ્વાસન આપ્યું કે તમારા દુઃખની વાત મને જ્યાં સુધી કરશો નહીં ત્યાં સુધી તમારા દુઃખના ઉપાયની અને ખબર કઈ રીતે પડશે? બુદ્ધિમાન કુશનાભ રાજાના વચનો સાંભળીને તેમની એ કન્યાઓએ તેમના ચરણોમાં પડીને પ્રણામ કરીને પછી કહેવા લાગી કે હે પિતાજી, અમે ઉપવનમાં આનંદ કિલ્લોલ સાથે ફરી રહી હતી ત્યારે ત્યાં વાયુદેવે પ્રગટ થઈ પોતાનો દુષ્ટ ભાવ પ્રગટ કર્યો ત્યારે અમે તેમને કહ્યું કે અમે કાંઈ સ્વતંત્ર નથી, અમારા પિતા કુશનાભ છે, તેમની પાસે જઈને તું યાચના કરજે, અમારા પિતા અમને તને પરણાવશે તો અમે તારી પત્નીઓ થઈશું, પણ તે વિના અમે તારા વશમાં થઈશું નહીં, તેનું અમારી પાસે કંઈ ચાલ્યું નહીં। આથી ક્રોધે થઈને અમારા અંગો ભાંગી નાખી ને ચાલ્યો ગયો। ધર્મજ્ઞ રાજાએ કહ્યું, હે પુત્રીઓ, તમને ધન્ય છે, વાયુનો પરાભવ કરીને તમે કુળની લજ્જા રાખી છે એ મોટું કાર્ય કર્યું છે। અપરાધ કરનાર ઉપર ક્ષમા કરવી તે ઉત્તમ ગુણ છે, ક્ષમા એ જ સત્ય છે, ક્ષમા એ જ યજ્ઞ છે, ક્ષમા એ જ યશ છે અને ક્ષમા એ જ ધર્મ છે। આમ કહીને રાજાએ પુત્રીઓને હૈયાધારણ આપી અને પછી વિદાય કરી। જય શ્રી કૃષ્ણ।